नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करवानी छे धोरण 10मा विषय गणित प्रकरण नंबर 9 विषे। ओके विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे प्रकरण क्रमांक 8 पूरू करी नाख्यो, त्रिकोणमितिनो परिचय बराबर छे, जे प्रकरण क्रमांक 8 हतो। त्यार पछीनो प्रकरण एटले के प्रकरण क्रमांक 9 एनुं नाम छे त्रिकोणमितिना उपयोगो। हवे आ प्रकरण जो शीखवू हो त्रिकोणमितिना उपयोगो जो आपणे प्रकरण शीखवू हो तो त्रिकोणमितिनो परिचय प्रकरण क्रमांक 8 आवडवो खूब ज जरूरी छे। बराबर, जो तमने 8मुं प्रकरण नहीं आवडतु हो तो 9मुं प्रकरण पण नहीं आवडे, एटले खास प्रकरण क्रमांक 8 व्यवस्थित रीते शीखी लेजो। ओके, हवे आपणे जोईए के त्रिकोणमितिनो उपयोग, त्रिकोणमिति एना विशे आपणे जोई लीधुं प्रकरण क्रमांक 8 मां, एना सूत्र जोई लीधा, त्रिकोणमितीय गुणोत्तरना पायथागोरसनो प्रमेयनो सूत्र जोई लीधुं, बराबर, काटकोण त्रिकोण माटे उपयोग थतो हतो ए पण आपणने ख्याल छे। हवे उपयोग शुं छे, तो कोई एवी इमारत होय, कोई चिमनी होय, कोई बिल्डिंग्स होय, बराबर छे, एवा कोई मोटू वृक्ष होय, कोई पर्वत होय, कोई टावर होय, एवी कोई खूब ज ऊंची ऊंचाई धरावती छे पण वस्तुओ होय तेनी ऊंचाई आपणे मापवी होय तो खूब ज अघरी पड़ती होय। ख्याल पड्यो के कोई टावर छे, दाखला तरीके आपणे एने मापवो छे तो ए टावर केटलो, एनी ऊंचाई घणी बधी आवे तो ए ऊंचाई मापवा माटे आपणे शुं करवुं पड़े, तो नीचेथी आपणे मीटर पट्टी लईने एना टोच सुधी मीटर पट्टी लंबावीए तो आपणे एनी ऊंचाई मेळवी शकाय, बराबर, पण ए काम बहु अघरू छे, खूब डिफिकल्ट छे, तो एकदम सहેલાઈથી માપવું હોય તો તો એના માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાથી ટાવર ઉપર ચડ્યા વગર નીચે જમીન પર રહીને તે ટાવરની ઊંચાઈ માપી શકાય, વૃક્ષની ઊંચાઈ વૃક્ષ ઉપર ચડ્યા વગર નીચે ઊભા રહીને પણ માપી શકાય, એક પ્રકારના જાદુ જેવું લાગે પણ ખરેખર સત્ય છે। ત્રિકોણમિતિનો ઉપયોગ કરો તો તમે ગમે તેવી બિલ્ડિંગ હોય જમીન ઉપર ઊભા ઊભા એ બિલ્ડિંગનું માપ તમે માપી શકો। કેવી રીતે માપી શકો આ પ્રશ્ન થાય, તો ચાલો આપણે શીખવાનું છે આ પ્રકરણમાં ત્રિકોણમિતિનો ઉપયોગ। પરંતુ અમુક બેઝિક માહિતી જે છે એ હું તમને પહેલા સમજાવી દઉં, બરાબર, ચાલો અહીંયા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થશે આખા પ્રકરણમાં। જેમ પ્રકરણ ક્રમાંક 8માં કાટકોણ ત્રિકોણ આવ્યો હતો એવી રીતે પ્રકરણ ક્રમાંક 9માં પણ કાટકોણ ત્રિકોણ જ આવશે, બરાબર। હવે જોઈએ, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ અહીંયા એક વસ્તુ છે આ રીતના ઊંચાઈ ધરાવતી, બરાબર, અહીંયા મારે માપ જોતું હોય કે આની ઊંચાઈ કેટલી છે જે તે હોય, તો અહીંયાથી આ વ્યક્તિની આંખથી આની ટોચ જોઈ શકાતી હોય છે, ખ્યાલ પડ્યો, અને આ છે જમીનનો નીચેનો ભાગ, એટલે એક પ્રકારનો કાટકોણ ત્રિકોણની રચના થશે। અથવા તો આ રીતના વસ્તુની ઊંચાઈ હોય અને વ્યક્તિ અહીંયા હોય, અહીંથી આની ટોચ જોઈ તો કાટકોણ ત્રિકોણ બનશે, કારણ કે નીચે તો જમીનનો ભાગ હોય। હવે જ્યારે નીચેથી ઉપર તરફ જોઈ તો અહીંયા ખૂણો બને, શું બને, ખૂણો બને, આ ખૂણો જે બને એમને ઉત્સેદ કોણ કહેવામાં આવે, શું કહેવામાં આવે, ઉત્સેદ કોણ, ક્લિયર, શું કહેવામાં આવે, ઉત્સેદ કોણ। હવે અહીંયા દાખલા તરીકે આકૃતિ છે એમાં ઉત્સેદ કોણ અહીંયા બનશે, ઉત્સેદ કોણ। હવે કોઈ વ્યક્તિ છે એ અહીંયાથી જોઈ છે, દાખલા તરીકે આ એનો દ્રષ્ટિકોણ સીધો છે, બરાબર, અને એક વસ્તુ અહીંયા નીચે આવેલી છે, આ બિલ્ડિંગ ઉપર ઊભા રહીને પણ નીચે જોઈ એવો વિચાર કરો, તો આમ સીધું જોઈ શકે અને આમ નીચે પણ જોઈ શકે, આ છે સીધું જોઈ શકે છે, આ કોઈક નીચે વસ્તુ છે એને પણ જોઈ શકે છે, બરાબર, અને આ નીચેનો ભાગ છે, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે। આ વ્યક્તિ ઉપરથી આ નીચેની વસ્તુ પણ જોઈ શકે અથવા આ રીતના સીધી દ્રષ્ટિકોણથી પણ જોઈ શકે। જો આ રીતના અહીંયા ખૂણો રચાતો હોય તો આને અવસેધ કોણ કહેવામાં આવે, શું કહેવામાં આવે, અવસેધ કોણ કહેવામાં આવે। નીચેથી ખૂણો બનતો હોય તો ઉત્સેદ કોણ, ઉપરથી દ્રષ્ટિકોણથી જો અહીંયા ઉપર ખૂણો બનતો હોય દ્રષ્ટિકોણથી જે આ ખૂણો બને એને અવસેદ કોણ, હવે દ્રષ્ટિકોણ એ શબ્દ આવ્યો
એટલે કોઈ પણ આપણે આ રીતના ત્રિકોણ બનતો હોય એમાં વ્યક્તિ જે સીધી નજરથી જોઈ, સીધી નજરથી જે જોતા હોય તેને શું કહેવાય? દ્રષ્ટિકોણ કહેવામાં આવે. અહીંથી અહીંયા આંખ હોય, દાખલા તરીકે અહીંયા આંખ રાખવા હોય તો આ શું કહેવાય? દ્રષ્ટિકોણ. ઓકે, એવી રીતે જો વ્યક્તિ અહીંથી જોઈ છે, અહીંયા કોઈ ટોચ ઉપર ક્યાંક જોઈ છે, ચાલો આંખ ક્યાં રાખી? મેં અહીંયા આંખ રાખી, બરાબર. તો આ શું થયું? આનો અહીંયા જોઈ છે તો આ દ્રષ્ટિકોણ થયો કહેવાય, દ્રષ્ટિકોણ. ઓકે, આ બેઝિક માહિતીઓ હતી. સિમ્પલ સિમ્પલ કે કયા ખૂણાને શું બોલાય, તો નીચે જ્યારે ખૂણો બનતો હોય ત્રિકોણમાં આ રીતે તો એમને ઉચ્છેદ કોણ બોલવામાં આવે, અને ઉપર જ્યારે ખૂણો બનતો હોય, ઉપરથી વ્યક્તિ નીચે તરફ જોતી હોય, ઉચ્છેદ કોણ ક્યારે રચાય? ઉપરથી વ્યક્તિ નીચે જોઈ ત્યારે ઉચ્છેદ કોણ રચાય, અને નીચેથી ઉપર જોઈ ત્યારે, સોરી, નીચેથી ઉપર જોઈ ત્યારે ઉચ્છેદ કોણ રચાય, અને ઉપરથી નીચે જોઈ ત્યારે અવછેદ કોણ. આ ડિફરન્સ યાદ રાખજો, બરાબર છે? ઉચ્છેદ કોણ ક્યારે અને અવછેદ કોણ ક્યારે? નીચેથી ઉપર જોઈ તો ઉચ્છેદ કોણ, ઉપરથી નીચે જોઈ તો અવછેદ કોણ. અને જે જગ્યાએ જોતું હોય એ લાઈન જે બનતી હોય એને શું કહેવાય? દ્રષ્ટિકોણ, અથવા તો એને દ્રષ્ટિ રેખા પણ બોલવામાં આવે છે. અહીંયા આપણે કોણ શબ્દ નહીં વાપરીએ, પણ દ્રષ્ટિ રેખા શબ્દ વાપરશું, બરાબર. રેખા, વ્યક્તિ જે જગ્યાએ જોતી હોય એ લાઈન જે બનતી હોય તેને શું બોલશું આપણે? દ્રષ્ટિ રેખા. મહત્વની વાત છે ઉચ્છેદ કોણ ને અવછેદ કોણ, આ બે ખૂણાનો ઉપયોગ ખાસ કરીને આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સામાન્ય. આ સામાન્યમાં સામાન્ય માહિતી થઈ ગઈ, હવે તમારે બે બીજી માહિતી હોવી જરૂરી છે તો આ પ્રકરણ આવડશે. કઈ બે માહિતી? તો કે આઠમા પ્રકરણમાં ભણી ગયા ત્રિકોણમિતિય ગુણોત્તરો, ત્રિકોણમિતિય ગુણોત્તરો. ત્રિકોણમિતિય ગુણોત્તરો છ મેં તમને શીખવાડેલા હતા, એ છે છ આવડવા જરૂરી છે. સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ, અને કોસેક થીટા બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ છે છ ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો પાકા કરી નાખજો. પ્રકરણ ક્રમાંક આઠમાં આ છે છ મેં તમને શીખવાડી દીધા, ક્લિયર. હજુ જો આ ન આવડતા હોય તો 10, 20, 50, 100 જેટલી વખત લખવા પડે એટલી વખત લખી લખીને વ્યવસ્થિત રીતે પહેલા પાકા કરી નાખો. આ આવડશે તો પ્રકરણ આઠે આવડશે, નવે આવડશે. ઓકે, પ્રકરણ નવ માટે આ મહત્વનો ટોપિક છે કે આ આવડવું જરૂરી છે. બીજો ટોપિક છે કોષ્ટક. કોષ્ટક મેં તમને શીખવાડેલું છે કઈ રીતના ટ્રીકથી યાદ રાખવું એ પણ, બરાબર. ચાલો એક વખત રિવિઝન કરી નાખીએ. સાઈન થીટા, કોસ થીટા, ટેન, કોટ, સેક અને કોસેક. અહીંયા ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન થાય છે કે સાહેબ આ કોષ્ટક બહુ અઘરું છે, યાદ કેમ રાખવું? એના માટે સિમ્પલ ટ્રીક છે, આખું કોષ્ટક કઈ ગોખવાની જરૂર નથી. ટ્રીક યાદ રાખી લો એટલે આખું કોષ્ટક યાદ રહી જાય. કઈ ટ્રીક? તો અહીંયા ખૂણા આવે 0, 30, 45, 60 અને 90, પાંચ પ્રકારના ખૂણા અહીંયા લઈ લેવાનું. 0, 1, 2, 3, 4 બધું 0, 1, 2, 3, 4 લઈ લીધું. પાંચ પ્રકારના ખૂણા જો 0, 3, 45, 60, 90. 0 થી 4 લીધા, બધાને 4 વડે ભાંગીને વર્ગમૂળ કરતા જાઓ. 4 વડે ભાંગો ને વર્ગમૂળ, 4 વડે ભાંગો ને વર્ગમૂળ. ક્લિયર? હવે આના સાદુરૂપ આપો. આનો 0 ભાંગ્યા 4 એટલે 0 થઈ જાય, તો આ પહેલું માપ મળી ગયું. 1 ભાંગ્યા 4 નું વર્ગમૂળ કરો એટલે 1/2 થાય. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. આ ભાગ ઉડે જો, 2 2 4 ઉપર 1 વધ્યા, 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2 થાય. અહીંયા વર્ગમૂળ 3 નું વર્ગમૂળ ન નીકળે, 4 નું થાય 2. અહીંયા 4 1 4 1 નું વર્ગમૂળ 1. એકદમ ઈઝી મેથડ, કોઈ ગોખવાની જરૂર નથી. સાઈન ની લાઈન મળી ગઈ, ફેરવીને લખી નાખો એટલે કોસ ની લાઈન થઈ જાય. પેલો 1 પછી √3/2,
1 by root 2, 1 by 2 અને 0 cos ની લાઈન થઈ ગઈ। હવે આ બે નો ભાગાકાર કરી નાખો sin cos નો એટલે તમને 10 મળી જાય। 0 ભાગ્યા 1 એટલે 0, 1 by 2 ભાગ્યા root 3 by 2 એટલે થાય 2, 2 cancel 1 by root 3। આ બે નો ભાગાકાર કરો, છેદ સરખા ઉડી જાય, અંશ સરખા 1, અહીંયા છેદ સરખા ઉડી જાય root 3। 1 ભાગ્યા 0 એટલે તમને ખબર છે અવ્યાખ્યાયિત, 1 ભાગ્યા 0 એટલે અવ્યાખ્યાયિત, જે મેં તમને 8માં પ્રકરણમાં સમજાવ્યું હતું। હવે આને ફેરવીને લખી નાખો એટલે શું બની જાય, cot ની લાઈન। હવે sec ની લાઈન જોતી હોય તો cos ની લાઈન નું વ્યસ્ત કરી નાખો। sec નું સૂત્ર છે 1 upon cos, તો sec મેળવો તો cos નું વ્યસ્ત 1 નું વ્યસ્ત 1, root 3 by 2 નું વ્યસ્ત 2 by root 3, 1 by root 2 નું વ્યસ્ત root 2, 1 by 2 નું વ્યસ્ત 2, 0 નું વ્યસ્ત infinitive, કારણ કે 0 નું વ્યસ્ત કરે એટલે 1 ના છેદમાં 0 થઈ જાય, 1 ના છેદમાં 0 એટલે infinitive અવ્યાખ્યાયિત। क्लियर, हम आना फेरवीन लखी नाखो, इन्फिनिटिव 2 रूट 2 2 बाय रूट 3 अने 1, आ कोष्टक कम्प्लीट तैयार थी गयो, एकदम इजी कोष्टक छे, काई वधारे याद रखवानी जरूर नथी। महत्वनी लाइन पहली 0 1 2 3 4 बधाने 4 वडे भांगीने बधामो वर्गमूळ लगाडीने 7 रूप आपो, पहली लाइन फेरवीन लखो, बीजी लाइन बे लाइन नो भागाकार त्रीजी लाइन फेरवीन लखो, चौथी लाइन cos नो व्यस्त पांचमी लाइन एनो फेरवीन लखो એટલે cos 1 ની લાઈન। કોષ્ટક તૈયાર થઈ ગયું। હવે આ 6 ફોર્મ્યુલાસ અને આ કોષ્ટક પરથી આપણે આગળના દાખલાઓ ગણીશું। કુલ 7 ઉદાહરણો છે આ પ્રકરણમાં, કુલ કેટલા ઉદાહરણ છે, 7 ઉદાહરણ છે અને એક સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 9.1, એના 16 દાખલાઓ છે એટલે કુલ દાખલા થાય 16, 6 2 12 ને 13, 23 દાખલા, કુલ કેટલા દાખલા છે 23 દાખલાઓ છે। આ 23 દાખલામાંથી એક દાખલો પરીક્ષામાં પૂછાય છે 4 માર્કમાં, ઓકે, આખું પ્રકરણ છે 4 માર્કનું છે અને એક દાખલો પૂછાય છે, કુલ 23 દાખલાઓ છે આખા પ્રકરણમાં। 23 દાખલા હું તમને શીખવાડીશ, ઉદાહરણની સાથે સાથે શીખવાડીશ અને સ્વાધ્યાયને 16 દાખલા શીખવાડી, આ 23 વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી નાખજો। ખાસ આ છે સૂત્રો અને આ કોષ્ટક, આના પરથી 23 દાખલા હશે, આનો જ ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે। આ નહીં આવડે દાખલા નહીં આવડે ને 4 માર્ક વ્યાજ હશે, અને આ વસ્તુ આવડે તો આ 4 માર્ક એ મળી જાય, અને આના પહેલાના પ્રકરણ 8માં પ્રકરણમાં પણ આનો ઉપયોગ કરીને જેટલા દાખલા આવતા હોય બધા તમે શીખી શકો, ઓકે, ક્લિયર। ચાલો હવે આ 6 વસ્તુ તૈયાર કરી નાખજો, ફોર્મ્યુલાસ અને આ કોષ્ટક એકદમ કડકડાટ આમ માઇન્ડમાં બેસી જવું જોઈએ કે આવી રીતના કોસેક થીટા નું સૂત્ર કર્ણના છેદમાં સાબા, સેક નું પૂછે તો કર્ણના છેદમાં પાબા, એક એવું લાગે તો પિન પેજ લેવાનું એમાં લખી નાખવાના આ બધા ફોર્મ્યુલા અને કોષ્ટક, બરાબર ટાઈમ મળે એટલે પાકું કરતું રહેવાનું, હાલતા ચાલતા પાકું કરતું રહેવાનું, જેટલું તમે વ્યવસ્થિત રીતે પાકું કરશો એટલો વધુ માર્ક તમને મળશે, ઓકે। ચાલો હવે આપણે દાખલાઓ જોઈશું, હવે અહીંયા ઉદાહરણ 1 ની મેં રકમ લખેલી છે, રકમ પહેલાં તમને સમજાવી દઉં, રકમ સમજતા શીખજો, ખાસ કરીને જ્યારે પણ હું રકમ સમજાવતો હોઉં ત્યારે 100% અહીંયા ધ્યાન રાખજો, રકમ સમજાશે તો દાખલો એકદમ સરળ લાગશે। ચાલો પહેલાં રકમ સમજાવું, ધ્યાન આપજો કે જમીન પર એક ટાવર, જમીન પર એક ટાવરની વાત કરી, શિરોલંબ સ્થિતિમાં છે એટલે કે ઊભી સ્થિતિમાં છે, શિરોલંબ એટલે ઊભો ટાવર છે, ચાલો ટાવર બનાવીએ, ઉદાહરણ તરીકે નામ આપી દઉં ટાવર, શિરોલંબ એટલે સ્થિતિમાં છે, ઊભો છે ટાવર, બરાબર છે, ચાલો જેના પાયાથી, પાયા એટલે શું કહેવાય, નીચેનો ભાગ, આ ટાવર હોય નીચેનો ભાગ હોય એને શું કહેવાય, પાયો કહેવામાં આવે, જેના પાયાથી 15 મીટર દૂર, પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના પાયો ક્યાં હોય, ટાવર તમે જોયેલો હોય ટાવર, ટાવરનો પાયો નીચેનો ભાગ ક્યાં હોય, જમીન પર હોય, એનાથી 15 મીટર દૂર, કેટલા મીટર દૂર કીધું, 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, આ 15 મીટર દૂર એક બિંદુ છે, એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, આ બિંદુથી ટાવરની ટોચ આ રીતના અહીંથી આપણે ડોટેડ લાઈન જોડીએ, નો ઉચ્છેદ કોણ, ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ ખૂણો નીચે બનતો હોય, ખૂણો નીચે બને એટલે ઉચ્છેદ કોણ, ઉપર બને એટલે અવચ્છેદ કોણ,
તો અહીંયા કીધું ઉચ્છેદ કોણ 60 નો અંશ નો છે તો નીચે ખૂણો બને છે એ 60 અંશ માપ નો ખૂણો છે તો ટાવર ની ઊંચાઈ મેળવો એટલે ટાવર ની ઊંચાઈ મેળવવાની છે ઓકે પ્રશ્ન તમે સમજી ગયા છો કે અહીંયા એક ટાવર ની વાત કરવામાં આવેલી છે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે બીજા નંબરમાં જેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી 15 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે તો ટાવરની ઊંચાઈ મેળવો હવે એક બાજુનું માપ અને એક ખૂણો આપેલો છે અને આ બાજુનું માપ જોઈ છે તો આ ખૂણાનું જે માપ આપ્યું એ ખૂણાનો આપણે ઉપયોગ કરીશું કઈ રીતે આ ખૂણાને તમે વિચાર કરો તો આ ખૂણા માટે આ 15 મીટર છે એ શું કહેવાય તો કે બાજુનું માપ કહેવાય શું કહેવાય બાજુનું માપ અને આ શું કહેવાય સામેનું માપ બરાબર બાજુ છે અથવા એને આપણે બીજી ભાષામાં કહીએ તો પાસેની બાજુ અને આ સામેની બાજુ પાસેની બાજુ આપેલી છે અને સામેની બાજુ મેળવવાની છે તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને શબ્દ આવતા હોય તેવા સૂત્રનો ઉપયોગ કરવાનો ક્લિયર ક્યાં કઈ રીતે કયો સૂત્ર વાપરો એ હું તમને સમજાવું છું પેલા આકૃતિ તમે સમજી ગયા રકમ ઉપરથી આકૃતિ મેં બનાવી ક્લિયર કયું માપ આપ્યું છે આ ખૂણાના દ્રષ્ટિકોણથી વિચાર કરો તો પાસેની બાજુ આપી છે અને સામેની બાજુ મેળવવાની એટલે પાસેની બાજુ ને સામેની બાજુ આ બંને શબ્દ આવતો હોય તેવું સૂત્ર વાપરવાનું તો એવું કઈ સૂત્ર આવે બે સૂત્ર છે એવા ટેન નું અને કોટ નું ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બે માંથી કોઈ પણ સૂત્ર વાપરો જવાબ સાચો અને 100% પરફેક્ટ જ આવે ચાલો જોઈએ હવે લખવું કઈ રીતે આકૃતિ તો બનાવી નાખી પણ લખન કઈ રીતે તમે અહીંયા ધ્યાન રાખજો લખો ચાર માર્કમાં પ્રશ્ન પૂછાય એટલે લખાણ મહત્વનું છે પહેલી વસ્તુ કે ધારી લેવાનું ધારો કે ટાવર આ નામ આપી દેવી એ બી ટાવર ને એ બી તરીકે લેતા એ બી લઈ લીધું ક્લિયર પછી જમીન જો ટાવરના તળિયાથી 15 મીટર દૂર ટાવરના તળિયાથી 15 મીટર દૂર સી બિંદુ આવેલું છે આવું એ બી સી ડી કઈ આપેલું હતું ને આપણે ધારવું પડે કે ભાઈ ટાવર બરાબર એ બી લઈ લીધું અને ટાવરના તળિયાથી સી બિંદુ સુધીનું અંતર કેટલું આપ્યું 15 મીટર એટલે કે ટાવરના તળિયાથી 15 મીટર દૂર એક સી નામનું બિંદુ આવેલું તો બી સી બરાબર કેટલું થઈ જાય 15 મીટર ચાલો આવું લખી શકાય તો કે હા લખી શકાય ઉચ્છેદ કોણ આપણને આપ્યો છે અહીંયા 60 અંશનો એટલે અહીંયા આપણે ઉચ્છેદ કોણ લખી શકાય કે એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ જમીન પરના ચાલો એવું ન લખવું તો અહીંયા લખી શકાય જો એ સી બી ખૂણો કયો છે એ સી બી બરાબર 60 અંશ એસી બી કેટલો આપ્યો અહીંયા 60 અંશ સમજાઈ ગયું નામ આપી દીધા શબ્દમાં કઈ રીતે લખું હવે ટાવરની ઊંચાઈ મેળવવા માટે શેનો ઉપયોગ કરશું સૂત્રનો કયા સૂત્રનો પાબાન સાબ આવતું હોય એવું તો કે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં ચાલો અહીંયા થીટા એટલે આ ખૂણો બનતો હોય તે સામેની બાજુ એટલે એ બી અને પાસેની બાજુ બી સી ચાલો થીટા કેટલો બનેલો છે અહીંયા 60 નો થીટા એટલે જે એસી બી કીધું આપણે એ પોતે થીટા થઈ ગયો કહેવાય ખૂણો એસી બી બરાબર થીટા બરાબર 60 અંશ આ રીતે તો અહીંયા ટેન થીટા કેટલો મળ્યો 60 ટેન 60 એ બી કેટલું આપેલું છે રકમમાં મેળવવાનું ટાવરની ઊંચાઈ મેળવવાની બીસી કેટલું આપેલું છે 15 મીટર તો 15 લખી નાખવાના હવે ટેન 60 ની કિંમત આવડવી જોઈએ મેં તમને પહેલા જ સમજાવ્યું બેઝિકમાં કે કોષ્ટક અને 6 ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો બે વસ્તુ આવડે તો પ્રકરણ સમજાશે અને આવડશે બરાબર એ પહેલા પાકું કરી નાખજો ટેન થીટા થીટા બરાબર 60 આપ્યો એટલે ટેન 60 બરાબર એ બી ના છેદમાં બીસી તો એ બી ની વેલ્યુ રકમમાં નથી આપી એટલે એ બી એમના બીસી ની વેલ્યુ રકમ આપી દીધી 15 એટલે 15 લખી નાખ્યું ટેન 60 ની વેલ્યુ કેટલી થાય 1/√3 1 અને √3 એટલે √3 થાય કેટલું થાય √3 કોષ્ટક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે
બાકી જેને કોષ્ટક આવડતું હશે એને કોઈ પ્રશ્ન જ નથી. ક્લિયર? હવે 15 છેદમાં એ ગુણાકારમાં આવે એટલે AB બરાબર 15 વર્ગમૂળ 3 મીટર. કારણ કે માપ અહીંયા મીટરમાં આપ્યું તો આ માપ કેવું મળે? મીટરમાં મળે. 15 વર્ગમૂળ 3 મીટર આ ટાવરની ઊંચાઈ મળી ગઈ. કેટલી મળી? 15 વર્ગમૂળ 3. લાસ્ટમાં લાઈન લખવાની આમ વાળી લીટી. જો આ રીતે આમ ટાવરની ઊંચાઈ, આમ ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળ 3 મીટર મળે છે. આ દાખલો પૂરો થઈ ગયો. ઓકે, જોઈ શકો તમે ખાસ કરીને રકમ પરથી આકૃતિ બનાવતા શીખી જાઓ. એનું વર્ણન કરી નાખવાનું. ધારો કે કઈ નામ નથી આપેલું, એ બી બી સી જે લેવું હોય, પી ક્યુ આર જે લેવું હોય તમે લઈ શકો તમારી રીતે. તેના માપ જે આપે એ માપ લખી નાખો અને કયા ગુણોત્તરની જરૂર પડે છે એના માટે. હવે ભાઈ ટાવરની ઊંચાઈ મેળવી હોય તો આ સૂત્રની જરૂર પડે છે. એ સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ આવી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 1 આપણું ક્લિયર થઈ ગયું, તમે જોઈ શકો છો. હવે સ્વાધ્યાય 9.1માં દાખલા ક્રમાંક 4 જોઈશું. ડાયરેક્ટ દાખલા ક્રમાંક 4 ઉપર કેમ આવી ગયા? તો જે સહેલા દાખલા હોય એ પહેલાં હું તમને શીખવાડી દઉં, બરાબર છે? ભાઈ ધીરે ધીરે આપણે અઘરા તરફ જઈશું. અને બાકી બુકમાં તમે લખતા હો, બરાબર છે, તો કેવી રીતે લખજો? તો હું જેમ ભણાવતો જાઉં એવી રીતના લખવાનું. ઉદાહરણ 1 પછી કયો દાખલો લેવાનો? સ્વાધ્યાય 9.1નો 4th દાખલો. ક્રમ નહીં આપો, આડાવળા ક્રમ થઈ જાય તો ચાલશે, ટૂંકમાં કહેવાનો મતલબ, બરાબર. ચાલો આ દાખલો જોઈએ. આના પહેલા જે ઉદાહરણ 1 ભણ્યા હતા એના ઉપર જ તે, એના આધારિત જ આ દાખલો છે. જોઈએ, જો કઈ રીતે છે. ટાવરના પાયાથી આવી ગઈ ટાવરની વાત. બનાવી નાખો ટાવર, બરાબર. ટાવરના પાયાથી આ પાયો કહેવાય નીચેનો ભાગ. ટાવરના પાયાથી 30 મીટર દૂર, અહીંથી 30 મીટર દૂર. ચાલો અહીંયા 30 મીટર દૂર એક વસ્તુ કોઈક આવેલી છે. શું છે? રહેલા જમીન પરના એક બિંદુથી, કે ભાઈ ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા એક બિંદુ, જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો, આ ટાવરની ટોચ છે, અહીંયા ટાવરની ટોચ છે, અહીંથી આ ટાવરની ટોચનો, એટલે આ બિંદુથી જોઈ છે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 છે. અહીંયા માપ આપી દીધું છે 30 અંશ. ક્લિયર થઈ ગયું? હવે તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આ ટાવરની ઊંચાઈ એ બી મેળવવાની છે. 100% ક્લિયર? એકદમ ઈઝી દાખલા છે વિદ્યાર્થી મિત્રો. 4 માર્કનો દાખલો પૂછાય, આ 4 માર્ક તમારે જવા દેવાના નથી. ખૂબ જ સહેલું પ્રકરણ છે, ખૂબ ઓછા દાખલા છે અને બેઝિક માહિતી 6 ગુણોત્તરોના કોષ્ટક એ તો આવડે જ તે. 8મા પ્રકરણમાં શીખી ગયા, બીજી વાર શીખવાની જરૂર નથી આપણે. 1 8મામાં શીખી ગયા એટલે 9મામાં આવડતું તો હોય ને. ક્લિયર? એટલા માટે કહું છું દાખલામાં ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, તમારા 4 માર્ક જશે નહીં. ઓકે, ખાસ કરીને રકમ હું જ્યારે સમજાવતો ત્યારે 100એ 100% અહીંયા માઇન્ડ રાખજો. ટાવરના પાયાથી, એટલે ટાવર બનાવ્યો એના પાયાથી નીચેના ભાગથી 30 મીટર દૂર, એનાથી 30 મીટર દૂર વ્યા ગયા. રહેલા જમીન પરના એક બિંદુથી, આ એક બિંદુ છે, નામે સી આપી દીધું. ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, ઉચ્છેદ કોણ કે એટલે નીચે ખૂણો બને, ત્રિકોણનો નીચે ખૂણો કહેવાય. એ ઉપર ખૂણો બનતો હોય તો અવછેદ કોણ, આ પણ યાદ રાખજો. ઉચ્છેદ કોણ 30 છે તો ટાવરની ઊંચાઈ મેળવો. ચાલો તમને ઘણો બધો આઈડિયા આવી ગયો છે, કારણ કે આના પહેલા આપણે એક ઉદાહરણ શીખી ગયા. કેવો આઈડિયા આવી ગયો? કે ચાલો અહીંયા ખૂણાનું માપ આપ્યું, આ બાજુનું માપ આપ્યું, આ ટાવરની ઊંચાઈ એટલે સામેની બાજુ મેળવવાની છે. ચાલો અહીંયા હું નામ લખી નાખું ટાવર મેળવવાનું. હવે ટાવરની ઊંચાઈ મેળવવાની છે તો હવે આપણે આનું વર્ણન કરી નાખીએ. કે ધારો કે ટાવરની ઊંચાઈ, રકમ આપણે શું લીધી છે, એ બી છે એવું ધારી લઈએ. ધારો કે ટાવરની ઊંચાઈ એ બી છે. બીજું કે ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પર 30 મીટર દૂર જમીન પર
સી બિંદુ આવેલું છે, સી બિંદુ આવેલું છે બરાબર. ઔષધ કોણ અહીંયા સોરી ઉચ્છેદ કોણ 30 નો છે, ઉચ્છેદ કોણ ખૂણો એસીબી બરાબર થીટા બરાબર 30 અંશ આ રકમ આપી દીધું. હવે અહીંયા શું બન્યું તો કે કાટકોણ ત્રિકોણ બન્યો છે. શું બન્યું છે? કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ એબીસી માટે. ચાલો કાટકોણ ત્રિકોણ એબીસી માટે આપણે એક ફોર્મ્યુલા લખી શકાય. પાસેની બાજુ આપેલી, સામેની બાજુ મેળવવી, તો ટેન વાળી ફોર્મ્યુલા સામેના બાજુ છેદમાં પાસેની બાજુ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો થીટા કેટલો આપ્યો છે અહીંયા રકમમાં? 30 અંશ. સામેની બાજુ કેટલી આપેલી છે? એ બી મેળવવાની છે. પાસેની બાજુ, પાસેની બાજુ કેટલી આપી? 30. તો લખી નાખું 30 અંશ અને વેલ્યુ મૂકી દઉં ટેન 30 ની. ટેન 30 ની વેલ્યુ શું થાય? કોષ્ટક આવડવું જોઈએ, મેં તમને ઘણી વાર કીધું. ટેન 30 એટલે થાય 1/√3 એ બી ના છેદમાં 30. 30 અહીંયા ગુણાકારમાં જાય, 30 એકા 30 છેદમાં વર્ગમૂળ 3, આ બાજુ વધે એ બી. આ જવાબ આવી ગયો તો કે નહીં, હજારના ભાગ પાડવા પડે. ટેન 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 3, એ બી ના છેદમાં 30, 30 અહીંયા ગુણાકારમાં, 30 એકા 30 ના છેદમાં વર્ગમૂળ 3. તો આના ભાગ પાડીએ તો 10 3 30 છેદમાં વર્ગમૂળ 3, 3 ના બે ભાગ પડ્યા, વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3, આ 3 ના બે ભાગ પડ્યા છેદમાં વર્ગમૂળ 3, આ કેન્સલ થઈ ગયું એટલે વધ્યું 10√3 મીટર. આ આપણો જવાબ આવી ગયો ફાઈનલ, 10√3 મીટર એ આપણો ફાઈનલ આન્સર. શું મેળવતા હતા? ટાવરની ઊંચાઈ. એટલે આમ વાળી લીટી લખવાની, આમ ટાવરની ઊંચાઈ 10√3 મીટર મળે છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બે દાખલા આપણે જોયા બરાબર, ટાવરની ઊંચાઈ કેવી રીતે મેળવી. મેં તમને કીધું હતું શરૂઆતમાં જ તે કે જમીન ઉપર ઊભા ઊભા આપણે ટાવરની ઊંચાઈ મેળવી શકાય, તો ખૂણા જો આવા રચાતા હોવા જોઈએ, 30 છે, આના પહેલાના દાખલામાં આપણે જોયું હતું 60 નો ખૂણો. તો અહીંયા ઊભા ઊભા આ અહીંયાથી જે ટાવરનો પાયો હોય ને તેનાથી આપણે જે જગ્યાએ ઊભા હોય ત્યાં સુધીનું અંતર માપી લેવાનું, પછી અહીંથી જોવાનું. અહીંયા જો 30 નો ખૂણો બનતો હોય તો આ સૂત્રમાં ફોર્મ્યુલા મૂક, જે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દેવાની અને સાદુરૂપ આપણને ટાવરની ઊંચાઈ ડાયરેક્ટ મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ચાલો ત્યારે ખાસ કરીને ફરીથી એક વખત હું કહીશ કે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્રો પાકા કરો અને કોષ્ટક કડકડાટ પાકો કરી નાખો તો દાખલા તમને ખૂબ જ સરળતાથી અને ઝડપથી સમજાવવા લાગશે. ઓકે વિદ્યાર્થી મિત્રો.